નમસ્તે મિત્રો, આપણે જાણીએ છીએ તે મુજબ એક તરફ જેમણે ટાટ પાસ કરેલી છે તેવા ઉમેદવારો ઘણા સમયથી સરકાર સામે કાયમી ભરતીનું આંદોલન કરી રહ્યા છે, અને એક તરફ 13,000થી પણ વધુ ખાલી જગ્યા માત્ર ને માત્ર ગાંટેડ માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમ સરકારી શાળા અને માધ્યમિક શાળા સરકારીમાં જગ્યા ખાલી હોય છે. આ જગ્યાઓની ભરતી ક્યારે એ તમારે જરૂરથી અમને કોમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે. તો જોયેલી વધારે વિગતે માહિતી. નમસ્તે મિત્રો, એક તરફ ભરતી માટે આંદોલન, તો બીજી તરફ જગ્યાઓ ઘણી પણ ગુજરાતમાં ખાલી છે. ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 13,013 શિક્ષકની જગ્યા ખાલી છે. સરકારી શાળાઓમાં 2,344 અને ખાનગી શાળા એટલે કે જેને આપણે ગ્રાન્ટેડ શાળાઓ કહીએ છીએ, જે સરકાર ઉપર નભે છે, તેવી શાળાની અંદર 10,669 જેટલી જગ્યાઓ ખાલી છે. આપણે જાણીએ છીએ તે મુજબ 2022ની અંદર એક પણ શિક્ષકની ભરતી થઈ નથી. 23ની અંદર જે ભરતી થઈ એ જ્ઞાન સહાયકની થઈ છે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ ઉપરાંત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણની માઠીદશાનો ખ્યાલ શિક્ષકોની મોટે પાયે ખાલી રહેતી ભરતીના ખાલી રહેતી જગ્યાના આધારે આપણે કહી શકીએ. રાજ્યમાં 31/12/2023ની સ્થિતિએ ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર 2,344 જગ્યા બિન સરકારી અનુદાનિત શાળાઓ એટલે કે આપણે ગ્રાન્ટેડ શાળા જેને કહીએ છીએ તેમાં 10,669 જેટલી જગ્યાઓ ખાલી છે. શિક્ષકોની સરકારી શાળામાં માધ્યમિક શાળાની અંદર 1,057 શિક્ષકો, જ્યારે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં 1,287 જેટલા શિક્ષકોની ખાલી જગ્યા છે, જ્યારે સરકારી ગ્રાન્ટ ઉપર નભતી ખાનગી શાળાઓમાં 5,206 શિક્ષકોની જગ્યા ખાલી છે એવી માહિતી સરકાર દ્વારા આપવામાં આવી છે. 2022ના કેલેન્ડર વર્ષમાં રાજ્ય સરકારને ખાનગી ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક તરીકે એક પણ શિક્ષકની ભરતી થઈ નથી. એટલે 2022ની અંદર સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ભરતી થઈ નથી. 2023ના કેલેન્ડર મુજબ કેલેન્ડર પ્રમાણે સરકારી માધ્યમિક શાળામાં 671 જ્ઞાન સહાયક, ખાનગી શાળા અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં 3,467 જ્ઞાન સહાયકની ભરતી થઈ હતી. રાજ્ય સરકારે ધારાસભ્યોના પ્રશ્નના લેખિત જવાબમાં બધી માહિતીઓ આપી છે. ગઈકાલે જે પ્રશ્ન સરકાર દ્વારા વિપક્ષ દ્વારા પૂછવામાં આવ્યો હતો તેનો આ જવાબ છે. એવું પણ ઉમેર્યું હતું કે ખાનગી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3,061 જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે અને બાકીના જ્ઞાન સહાયકો ભરતી કરવાની કાર્યવાહી પ્રગતિમાં છે. એક તરફ રાજ્યમાં શિક્ષકોની ભરતી માટે યુવક યુવતીઓ ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે અને મોટા પાયે શિક્ષકોની પણ જગ્યા ખાલી છે. અમદાવાદમાં રિટાયર્ડ 625 શિક્ષકોને પ્રવાસી તરીકે ચાલુ રખાયા છે, જેમની વયમર્યાદા પૂરી થઈ ગઈ છે. તેવા અમદાવાદ જિલ્લામાં 625 જેટલા શિક્ષકો છે તે પાછા પ્રવાસી શિક્ષકોથી જ ચાલુ છે. તો હતા આજના સમાચાર. જો તમે ટેટ પાસ કરી હોય તો ઘણી બધી જગ્યાઓ સંભવિત સમયમાં આવી શકે તેમ છે.